હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? અરે વાહ, પણ આજે તમે આટલા બધા ખુશ કેમ છો? અને બધા ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા છો. હા, તમને ખબર જ છે આજે ટીચર કંઈક નવી નવી પ્રવૃત્તિ કરાવવાના છે. તો હા મિત્રો, ચોક્કસ તમને આજે એક નવી પ્રવૃત્તિ કરાવવાની છું. તો ચાલો જુઓ, મારા હાથમાં આ બે ગ્લાસ છે. એક ગ્લાસ કેવો છે? હા, કાચનો છે. અને આ ગ્લાસ કેવો છે? સ્ટીલનો છે. તો હવે આ બંને ગ્લાસની અંદર હું થોડું શરબત ભરું છું. તો જોજો બધા, જુઓ હવે આપણે બંને ગ્લાસમાં થોડું શરબત ભરીએ છીએ. જોજો બધા ધ્યાનથી જુઓ, હવે તમને બંને ગ્લાસમાં શરબત દેખાય છે? નથી દેખાતું ને? કયા ગ્લાસમાં શરબત દેખાય છે? કાચના ગ્લાસમાં. અને સ્ટીલના ગ્લાસમાં શરબત નથી દેખાતું. એ કેમ? કેમ કે આ કાચનો ગ્લાસ છે અને કાચના ગ્લાસની અંદર વસ્તુ આપણે આરપાર જોઈ શકીએ છીએ. અને જેના દ્વારા આપણે આરપાર જોઈ શકીએ છીએ એ વસ્તુ કેવી કહેવાય? પારદર્શક. અને આ સ્ટીલનો ગ્લાસ છે એટલે એમાં શરબત દેખાતું નથી, એટલે કેવી વસ્તુ કહેવાય? અપારદર્શક. એટલે જે વસ્તુ દ્વારા આપણે આરપાર જોઈ શકીએ છીએ ને એને આપણે પારદર્શક કહેશું, અને જે વસ્તુ દ્વારા આરપાર આપણને દેખાતી નથી એને આપણે અપારદર્શક કહેશું. એક ગ્લાસ પારદર્શક છે અને સ્ટીલનો ગ્લાસ અપારદર્શક છે. જુઓ હવે ફરી પાછા બીજા બે ગ્લાસ લીધા છે. આ કેવો ગ્લાસ છે? હા, વેરી ગુડ, કાચનો ગ્લાસ છે. અને આ થર્મોકોલનો ગ્લાસ છે. હવે આ બે ગ્લાસની અંદર આપણે પાણી ભરશું. જુઓ હવે આપણે કાચના ગ્લાસની અંદર પાણી ભરીએ છીએ અને એવી જ રીતે આપણે થર્મોકોલના ગ્લાસમાં પણ પાણી ભરીએ છીએ. તો જુઓ, તમને થર્મોકોલના ગ્લાસમાં પાણી ભરેલું દેખાય છે? નથી દેખાતું ને? એટલે એ ગ્લાસ કેવો છે? અપારદર્શક છે. હવે આ કાચના ગ્લાસમાં તમને પાણી દેખાય છે? દેખાય છે બધાને? હા, જો હલ્યું પાણી દેખાય છે ને, એટલે એ ગ્લાસ કેવો છે? પારદર્શક છે. આમાં આપણે પાણી જોઈ શકીએ છીએ, આમાં પાણી દેખાતું નથી. એટલે આ ગ્લાસ પારદર્શક છે અને આ ગ્લાસ અપારદર્શક છે. જુઓ હવે એવી જ રીતે આ એક કાચનું બાઉલ છે અને આ સ્ટીલનું બાઉલ છે. હવે આ બાઉલની અંદર પણ રેટી ભરી છે અને આ બાઉલની અંદર પણ રેટી ભરી છે. તો કહો મને, તમને કયા બાઉલમાં રેતી દેખાય છે? આ બાઉલમાં? નહીં તો આ બાઉલમાં? હા, આ બાઉલમાં રેતી દેખાય છે. આ બાઉલમાં રેતી દેખાતી નથી. તો આ કેવી વસ્તુ કહેવાય? પારદર્શક. અને આ બાઉલ કેવું કહેવાય? અપારદર્શક. આ રેટી ભરેલું બાઉલ પારદર્શક છે અને આ સ્ટીલનું બાઉલ અપારદર્શક છે. ચાલો એવી જ રીતે મારા હાથમાં બીજી બે વસ્તુઓ છે. આ છે કાચની બરણી અને આ સ્ટીલની ડબ્બો. અને આ સ્ટીલનો ડબ્બો. હવે આ કાચની બરણીમાં શિંગદાણા ભર્યા છે અને આ સ્ટીલના ડબ્બામાં પણ શિંગદાણા ભર્યા છે. તો સંભળાય છે ને? સંભળાય છે ને બધાને? દેખાય છે ને? બરણીમાં દેખાય છે, ડબ્બામાં દેખાતા નથી. જુઓ ધારીને, દેખાય છે તમને? શેમાં દેખાય છે? સ્ટીલના બાઉલમાં? નહીં, કાચની બરણીમાં દેખાય છે. અરે વાહ, સરસ. હવે કાચની બરણીમાં શિંગદાણા દેખાય છે એટલે એ કેવું કહેવાય? પારદર્શક. અને સ્ટીલના ડબ્બામાં શિંગદાણા દેખાતા નથી એટલે એ અપારદર્શક કહેવાય. તો જુઓ મિત્રો,
આપણે જે વસ્તુમાં ધારીને જોઈ શકીએ છીએ એ હંમેશા અપારદર્શક વસ્તુ છે, અને જેમાં આપણને એ વસ્તુ ભરેલી નથી દેખાતી એ અપારદર્શક છે. ચાલો ફરી પાછા આપણે બીજી એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, હવે અહીંયા એક ડીશ છે. ડીશની અંદર રેતી મૂકેલી છે, ખાંડ છે અને મીઠું છે. હવે એની બાજુમાં બે ગ્લાસ છે. ગ્લાસની અંદર આપણે પાણી ભરેલું છે. હવે અહીં જે વસ્તુ મૂકી છે તે આપણે ગ્લાસની અંદર પાણીમાં નાખીને જોઈએ કે તે ઓગળે છે કે નથી ઓગળતું. જુઓ, હવે સૌથી પહેલા આપણે ચમચીમાં ખાંડ લેશું અને ગ્લાસના પાણીની અંદર નાખશું. હવે જોઈએ આપણે કે પાણીમાં ખાંડ ઓગળે છે કે નથી ઓગળતી. હવે આપણે એને ચમચી વડે હલાવતા રહેશું. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે ચમચી વડે હલાવતા રહેવાનું. અરે, પાણીમાં ખાંડ તો ઓગળી ગઈ. જો તમને આખી દેખાય છે ખાંડ? નથી દેખાતી ને, એટલે પાણીની અંદર ઓગળી ગઈ. ચાલો એવી જ રીતે આપણે ચમચીમાં મીઠું લઈશું અને ફરી પાછા એ જ ગ્લાસમાં મીઠું નાખીને જોઈશું કે મીઠું પાણીમાં ઓગળે છે કે નથી ઓગળતું. જુઓ, દેખાય છે તમને? પાણીમાં મીઠું દેખાય છે? નથી દેખાતું ને, એટલે મીઠું પણ પાણીમાં ઓગળી જાય છે. હવે આપણે અહીં રેતી છે એ રેતીને આપણે બીજા કાચનો ગ્લાસ છે એમાં પાણી છે એમાં નાખીને જોઈએ કે તે પાણીમાં ઓગળે છે. રેતી જ્યાં સુધી નહીં ઓગળે ને ત્યાં સુધી આપણે હલાવતા રહીએ, જોઈએ રેતી ઓગળે છે કે નથી ઓગળતી. અરે, આ રેતી તો પાણીમાં નથી ઓગળતી. જુઓ, નીચે દેખાય છે ને તમને રેતી? આપણે જેટલી રેતી નાખી છે એટલી એમને એમ જ દેખાય છે, એટલે રેતી તો પાણીમાં નથી ઓગળતી. તો જુઓ, આપણે આ ગ્લાસમાં કઈ કઈ વસ્તુઓ નાખી? હા બોલો. હા, પહેલા આપણે ખાંડ નાખી અને પછી શું નાખ્યું? મીઠું નાખ્યું, એટલે ખાંડ અને મીઠું બંને પાણીમાં ઓગળી ગયું. એટલે જે વસ્તુ પાણીમાં ઓગળી જાય એને દ્રાવ્ય કહેવાય. શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. અને આ ગ્લાસમાં આપણે શું નાખ્યું? રેતી નાખી. રેતી પાણીમાં ઓગળી નથી ઓગળી ને, એટલે એને અદ્રાવ્ય કહેવાય. શું કહેવાય? અદ્રાવ્ય. એટલે જે વસ્તુ પાણીમાં ઓગળી જાય એને દ્રાવ્ય કહેવાય, અને જે વસ્તુ પાણીમાં નથી ઓગળતી એને અદ્રાવ્ય કહેવાય. તો બાળ મિત્રો, આજે આપણે નવા પ્રયોગોની ઓળખ કરીને કયા કયા પ્રયોગો શીખ્યા? પારદર્શક અને અપારદર્શક. પછી બીજો કયો પ્રયોગ શીખ્યા? દ્રાવ્ય અને અદ્રાવ્ય. તમને આ પ્રયોગ શીખવાની મજા આવી ને? તો ચાલો ફરી પાછા આપણે મળશું અને આવા નવા નવા પ્રયોગો કરતા રહેશું.